નમસ્કાર મિત્રો, હું જાડેજા જયદીપસિંહ એજ્યુકેશન એલપરમાં આપનું સ્વાગત કરું છું. હું જીનું મેથેમેટિક્સ લઈશ. એમાં આપણે પહેલો ચેપ્ટર ગણ, સંબંધ અને વિધેયની વાત કરીશું. ગણ એ તમારા 8, 9, 10, 11, 12 માં આવેલું છે. એટલે ગણમાં 5 વર્ષથી તમે પરિચિત હશો, તો પણ આપણે ગણને શોર્ટમાં સમજી લઈએ. હવે ગણ, ગણ એટલે તમને ખબર છે એન ડબલ્યુ ઝેડ ક્યુ ક્યુ કોમ્પ્લિમેન્ટ આર અને સી છે. ગણને લખવાની બે રીતો છે, યાદી રીત અને દૂરધર્મની રીત. ખાલી does not belong to A, your gun B.
એનો મતલબ શું થાય h does not belong to a એટલે કે h છે a ની અંદર નથી અને h છે b ની અંદર નથી એટલે કે h does not belong to a અને h does not belong to b ઓકે સેટ ધન સેટ ધન એટલે શું a માં હોય અને b માં હોય એવા ધન ને સેટ ધન કહેવામાં આવે છે s belongs to a અને s belongs to b s belongs to a intersection b એનો મતલબ શું છે a સેટ b જો કોઈ સભ્યો a અને b ની અંદર હોય એટલે એનો મતલબ શું થાય s belongs to a અને s belongs to b એનો મતલબ હવે a does not belongs to a સેટ b એટલે કે s છે a ની અંદર નથી અને b ની અંદર નથી પણ આ વિદ્યાર્થી મિત્રો એનો મતલબ શું થયો કે s does not belongs to a intersection b નો મતલબ શું x a ની અંદર નથી અથવા s b ની અંદર નથી એટલે કે a ની અંદર નથી અથવા b ની અંદર નથી જો a ની અંદર હોય અને b ની અંદર ન હોય તો પણ s does not belong to a સેટ b થાય હવે આપણે મૂળભૂત નિયમોની વાત કરીએ એકમનો નિયમ એટલે કે a યોગ ફાઈ ફાઈ એટલે ખાલી ગણ કોઈ પણ ગણનો યોગ ગણ ખાલી ગણ વડે તોડવામાં આવે તો એ પોતે મળે એ આપણે જાણીએ છીએ a નો ઇન્ટરસેક્શન એટલે કે સેટ ગણ ખાલી ગણ સાથે કરવામાં આવે તો ખાલી ગણ મળે કેમ કે આયા તમે સમજો કે a એની અંદર છે અને ખાલી ગણ ની અંદર છે તો કોઈ વસ્તુ ખાલી ગણ ની અંદર હોય એવું ન બને એટલે s બરાબર ખાલી ગણ આવી જાય એકદમ પોટો નિયમ એટલે કોઈ ગણ નો પોતા સાથે યોગ ગણ કરવામાં આવે તો એ પોતે જ મળે છે ને કોઈ ગણ નો પોતા સાથે સેટ ગણ કરવામાં આવે તો એ પોતે જ મળે છે એને આપણે એકદમ પોટો નો નિયમ કહેવાય છે ક્રમનો નિયમ એટલે કે a યોગ b કરો કે b યોગ a કરો બંને સરખા આવે અને એવી જ રીતે a યોગ b a સેટ ગણ b કરો અને b સેટ ગણ a કરો તો પણ સરખા આવે ફરીથી મિત્રો a યોગ ગણ b અને b યોગ ગણ a બંને સરખા છે અને a ઇન્ટરસેક્શન b અને a સેટ ગણ b અને b સેટ ગણ a બંને સરખા છે જૂથનો નિયમ એટલે કે a યોગ b યોગ c એટલે કે a યોગ ગણ b યોગ ગણ c કરો કે a યોગ ગણ b કરીને યોગ ગણ c કરો બંને સરખા મળે એવી રીતે a નો ઇન્ટરસેક્શન એટલે a નો સેટ ગણ b સેટ ગણ c કરો કે a સેટ ગણ b કરીને સેટ ગણ c કરો બંને સરખા આવે વિધાનનો નિયમ a ઇન્ટરસેક્શન એટલે કે a સેટ ગણ b યોગ c કરો કે એનું શું થાય તો a સેટ ગણ b યોગ a સેટ ગણ c એટલે a યોર b ઇન્ટરસેક્શન c કરો એટલે કે a સેટ ગણ b યોર a સેટ ગણ c થાય વિદ્યાર્થી મિત્રો ફરીથી આ આપણો ગણનો ગુણમાં પરિચય છે ગણ ઓમ તો બહુ એટલો ઇમ્પોર્ટન્ટ ગણ છે કે જે આઠમા ધોરણથી લઈને પાંચમા બાર ધોરણ સુધી તમારે આવ્યું પણ આ એનો ગુણમાં પરિચય છે જો તમને અમારા વિડીયો ગમતા હોય અને આનાથી ગણના નવા નવા ક્વેશ્ચન જે આપણે નવો વિડીયોમાં મૂકશે એ જોવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો બેલ છે એ બેલ ક્લિક કરી એટલે ક્લિક કરી જેથી તમને અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે થેન્ક યુ